हेलो एवरीवन, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार एजुकेशन यूट्यूब चैनल में आप सौनु खूब खूब स्वागत है। आजनो जे वीडियो छे आपणे कवर करशू गुजरातना इतिहासना विषयक प्रश्नों विषे। मात्र 5 मिनिटनी अंदर विषयक जेटला प्रश्नों छे कवर करवानो प्रयत्न करीश अने क्विक रिविजन माटे आ वीडियो लेक्चर तमने खूब उपयोगी बनशे गुजरातना इतिहास विषे। बिनसचिवालयनी परीक्षा माटे स्पेशली आ वीडियो तैयार करेलो छे, तो जे लोको बिनसचिवालयनी परीक्षा आपवाना छे ए लोकोने खूब उपयोगी बनशे। सारो लगे तो लाइक करजो, शेयर करजो मित्रों साथे अने सब्सक्राइब पण करजो नवा होय तो। शुरू करी आजनो वीडियो। क्वेश्चन छे, क्वेश्चन में ગઈકાલના વિડિયોથી જ્યાંથી અટકેલા હતા ત્યાંથી જ ક્રમ આપેલા છે, એટલે આપણને ખ્યાલ રહે કે આપણે 20 તારીખ સુધીમાં કેટલા કવર કરેલા છે। ટ્રાય એવી કરીશ કે 1500 થી 2000 વિડિયો સોરી 1500 થી 2000 પ્રશ્નો છે કવર કરવાનો પ્રયત્ન કરીશ। અને અત્યારે મેં 20 પ્રશ્ન જ આજના વિડીયોની અંદર પણ લીધેલા છે। આવનારા દિવસોમાં હું પ્રશ્નોની સંખ્યા પણ આપ સૌની રિક્વેસ્ટથી જરૂરથી વધારીશ। તો પરીક્ષા જ્યારે નજીક આવશે ત્યારે લગભગ એક દિવસમાં 100 પ્રશ્નો પણ જરૂરથી કરાવીશ। હાલમાં નજીક જ છે, પરંતુ મારી પાસે એટલો સમય નથી કે હું એટલા બધા ટાઈપ કરી શકું। તો સૌથી પહેલું તમારી સામે અત્યારે 5 પ્રશ્નો અવેલેબલ છે। તમારે જો ટેસ્ટ સ્વરૂપે તમારે જવાબ લખવો હોય તો વિડીયો પોઝ કરીને જવાબ લખી શકો છો। જવાબ જોઈએ। ગુજરાત જીત્યા બાદ અલાઉદ્દીન ખિલજી છે ગુજરાતના સુબા તરીકે કોને મૂક્યો હતો? તો અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતના સુબા તરીકે કોને મૂક્યો હતો? અલબખાનને। એના પછીનો પ્રશ્ન જોઈએ, ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સુબો કોણ હતો? તો એ પણ હતો અલબખાન। બરાબર, સૌપ્રથમ મુસ્લિમ સુબો પૂછાય તો પણ અલબખાન, અને અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતના સુબા તરીકે કોને મૂક્યો તો પણ જવાબ આવે અલબખાન। તુગલક વંશ છે, તુગલક વંશના સ્થાપક કોણ હતા? ગયાસુદ્દીન તુગલક। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં સલ્તનત યુગની સ્થાપના કોણે કરી? સલ્તનત યુગની સ્થાપના ગુજરાતમાં કરી મુઝફ્ફરશાહ પહેલો। કયા રાજાએ સાબરમતી નદીના કિનારે અમદાવાદ નગર વસાવ્યું હતું? અહમદશાહ પહેલાએ, સાબરમતી નદીના કિનારે। બધાને આવડે આ ફ્રેન્ડ્સ, આ પ્રશ્ન તો બધાને આવડે। સાબરમતી નદીના કિનારે અમદાવાદ નગર કોને વસાવ્યું? અહમદશાહ પહેલાએ। નેક્સ્ટ 5 પ્રશ્ન તમારી સામે સ્ક્રીન ઉપર અવેલેબલ છે, વિડીયો પોઝ કરી તમારે જો જવાબ લખવો હોય તો લખી શકો છો। જવાબ જોઈએ, અહમદનગર કઈ નદીના કિનારે આવેલું છે? અહમદનગર છે એ હાથમતી નદીના કિનારે આવેલું છે। બરાબર, તો હાથમતી નદી જવાબ આવશે, હાથમતી નદી। અહમદનગર નામના નગરની સ્થાપના કયા રાજાએ કરી? તો અહમદનગર નામનું નગર છે અહમદશાહ પહેલાએ વસાવેલું હતું। અમદાવાદમાં ધાતુના સિક્કા બહાર પાડનાર પ્રથમ શાસક કોણ હતા? તો એ પણ હતા અહમદશાહ પહેલો। એના પછી કયા રાજાએ અમદાવાદમાં જામા મસ્જિદ બંધાવી? તો એમાં પણ જવાબ આવશે અહમદશાહ પહેલો। કુતુબુદ્દીન અહમદશાહ એનું મૂળ નામ શું હતું? તો એનું મૂળ નામ હતું જલાલ ખાન। બરાબર, મૂળ નામ શું હતું? જલાલ ખાન। નેક્સ્ટ વાત કરીએ તો 5 પ્રશ્નો તમારી સામે સ્ક્રીન ઉપર અવેલેબલ છે, વિડીયો પોઝ કરી જવાબ લખવાય તો લખી શકો છો। અમદાવાદમાં કાંકરિયા તળાવનું બાંધકામ કયા રાજાએ કરાવ્યું હતું? તો અમદાવાદમાં કાંકરિયા તળાવનું બાંધકામ પણ કોણે કરાવેલું હતું? જલાલ ખાને। નગીનાવાડીનું બાંધકામ કોણે કરાવ્યું એવું પણ પૂછાય, તો જવાબ યાદ રાખજો જલાલ ખાન। કાંકરિયા તળાવ અને નગીનાવાડી આ બંને કોણે બંધાવેલા છે? જલાલ ખાને। ગુજરાતના અકબર તરીકે કયો રાજા ઓળખાય છે? મોહમ્મદ બેગડો। ગુજરાતના અકબર તરીકે ઓળખાય છે મોહમ્મદ બેગડો, અને મોહમ્મદ બેગડો છે એનું મૂળ નામ શું હતું? ફતેહ ખાન। બરાબર, એ પણ યાદ રાખજો, ફતેહ ખાન મોહમ્મદ બેગડાનું મૂળ નામ હતું। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, મોહમ્મદ બેગડાએ કયા 2 ગઢ જીતેલા હતા? ગઈકાલે પણ ચર્ચા કરી હતી, રિપીટ કરી લઈએ, જૂનાગઢ અને પાવાગઢ। નેક્સ્ટ 5 પ્રશ્ન સ્ક્રીન ઉપર અવેલેબલ છે, જવાબ જોઈએ, ચાલુક્ય વંશની રાજધાની કઈ હતી? ગુજરાતમાં ચાલુક્ય વંશની રાજધાની હતી નવસારી। બરાબર, એના પછીનો પ્રશ્ન, ગુજરાતમાં ચાહમાનોની રાજધાની કઈ હતી? ગુજરાતમાં ચાહમાનોની રાજધાની કઈ હતી? અંકલેશ્વર। કટ્યુચરીઓની રાજધાની કઈ હતી? તો એમની રાજધાની હતી પ્રભુગજ। ગારોલક વંશની રાજધાની કઈ હતી ગુજરાતમાં? ડાંક। બરાબર, અને ગુર્જર નૃપતિઓની રાજધાની કઈ હતી ગુજરાતની અંદર? નંદીપુર।
એક પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે, ચાવડા વંશની રાજધાની કઈ હતી એ તમારે મને હવે કોમેન્ટમાં કહેવાનું છે, બરાબર? તો આ હતો આજનો વિડીયો. સારો લાગેલો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળશું નેક્સ્ટ વિડીયોની અંદર નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. વોટ્સએપ ગ્રુપ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો જરૂરથી જોઈન કરજો વોટ્સએપ ગ્રુપ.